સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ. બનાસકાંઠામાં મોડે મોડે દિવાળીની ગરાકી ખુલતા વેપારીઓને હાશકારો. જોકે શહેરી વિસ્તારોમાં ટ્રાફિક જામની સમસ્યા પેચીતી બનતા વાહન ચાલકો તેમજ રાહદારીઓ પરેશાન. બાબરમાં દિવાળી ટાણે પણ અસામાજિક તત્વોને મોકળું મેદાન. ધનતેરસના દિવસે જ બાઇક ઉપર આવેલા બે અજાણ્યા શખ્સો મહિલાના ગળામાંથી સોનાના દોરાની ચીલઝડપ કરી નાસી છૂટતા નગરજનોમાં રોષ. દિવાળી વખતે થરાદના વડગામડા અને કોઠી ગામના ખેડૂતોની જમીન ધોવાણ સહાયની ચૂકવણી અટકાવી દેવાતા ખેડૂતોમાં આક્રોશ. બેંક ખાતાઓમાં સહાયની રકમ જમા કરાવવા રજૂઆત. ડીસા નગરપાલિકા હવે કચરામાંથી પણ કરશે કમાણી. જૂના ડીસા નજીકની ડમ્પિંગ સાઇટ ઉપર ઊભા કરાયેલ પ્લાન્ટમાં કચરામાંથી વર્મી કમ્પોસ્ટ ખાતરનું કરાશે ઉત્પાદન. હવે જોઈએ સમાચાર વિગતવાર. આ વર્ષે દિવાળીના આગમન પૂર્વે એકદમ શુષ્ક માહોલ નજરે પડતો હતો. જોકે મંગળવારે ધનતેરસની ઉજવણી સાથે દીપોત્સવી પર્વની ઉજવણીનો પ્રારંભ થતાં એકાએક બજારમાં ગરાકી ખુલી છે અને તહેવારોની ઉજવણી માટે કપડાં, મીઠાઈ અને ફટાકડાની ખરીદી માટે લોકોનો ધસારો વધી જતાં બે દિવસથી બજારમાં ભરચક ભીડ જોવા મળી રહી છે. જિલ્લા મથક પાલનપુર શહેરમાં પણ દિવાળીના બે દિવસ પૂર્વે જ બજારમાં ગરાકી ખુલતા બજારમાં ખરીદદારોની ભરચક ભીડ જોવા મળી છે. ખરીદીમાં તેજી આવતા પ્રજાકીય અવરજવર વધી ગઈ હોય જાહેર માર્ગો ઉપર ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ રહી છે. પાલનપુરના મુખ્ય માર્ગો ઉપર બે દિવસથી સર્જાતા ટ્રાફિકના પગલે લોકો ભારે પરેશાની વેઠી રહ્યા છે. જોકે પાલનપુરમાં ખરીદી કરવા માટે લોકોની ભીડ જામતા વેપારી વર્ગે હાશકારો અનુભવ્યો છે. દિવાળીના બે દિવસ અગાઉ જ ખરીદી માટે લોકોની ભીડ જોવા મળતા વેપારીઓને ધંધા રોજગારમાં જોઈએ તેટલો ફાયદો જોવા મળતો નથી, પરંતુ ખરીદી શરૂ થતાં વેપારીઓને રાહત જરૂર થઈ છે. બીજી બાજુ પાલનપુરના જાહેર માર્ગો ઉપર દિવસભર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતી હોય રાહદારીઓની મુશ્કેલી પણ ખૂબ જ વધી ગઈ છે. બનાસકાંઠાના દાંતીવાડામાં પણ દિવાળીના તહેવારોની ઉજવણી માટે મોડે મોડે પણ ગરાકી ખુલતા વેપારીઓએ હાશકારો અનુભવ્યો છે. દિવાળીના તહેવારોની ઉજવણીના પ્રારંભ બાદ કપડાં, મીઠાઈ અને ફટાકડાની ખરીદી માટે આજે લોકોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. આજે દાંતીવાડાની મીઠાઈની દુકાનો ઉપર પણ સારી એવી ગરાકી જોવા મળી હતી. લોકોએ દિવાળીના તહેવારોની ઉજવણી માટે મીઠાઈ ખરીદવા લાઈનો લગાવી હતી. પાંચ દિવસીય દીપોત્સવી પર્વના બીજા દિવસે આજે કાળી ચૌદશની ઉજવણી થઈ રહી છે. કાળી ચૌદશને રૂપ ચૌદશ તેમજ સિદ્ધિ રાત્રિ તરીકે પણ ઓળખવામાં આવે છે. કાળી ચૌદશે હનુમાનજી, કાળભૈરવ, શનિદેવ, બટુક ભૈરવ, નાકોડા ભૈરવ, ચકેશ્વરી પૂજા, ભદ્રકાળી ઉપાસના, 64 જોગણી અને ક્ષેત્રપાળની પૂજાનું ખૂબ જ મહત્વ છે. ત્યારે આજે કાળી ચૌદશ પ્રસંગે હનુમાનજી મંદિરોમાં સવારથી જ ભાવિકોની ભીડ જોવા મળી. જિલ્લા મથક પાલનપુરમાં આવેલ કંથરિયા હનુમાન મંદિર ખાતે પણ આજે કાળી ચૌદશના દિવસે દર્શનાર્થીઓની ભરચક ભીડ જામી હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ કાળી ચૌદશના દિવસે વિશ્વ કલ્યાણ અર્થે કંથરિયા હનુમાન મંદિરે હવન અને વિશેષ પૂજાપાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભાવિકોએ મોટી સંખ્યામાં દર્શનનો લાવો લઈ ધન્યતા અનુભવી હતી. કાળી ચૌદશ આજે કંથરિયા હનુમાનના મહારાજના સાનિધ્યમાં કાળી ચૌદશ ઉજવવામાં આવે છે. જે કાળી ચૌદશ કોઈ તાંત્રિક પ્રયોગ અહીંયા કરવામાં આવતા નથી. લોક કલ્યાણ અને વિશ્વ કલ્યાણના અર્થે સારું પાલનપુરની નગરજનો સુખી થાય, શાંતિ મળે, સર્વનું સુખ શાંતિ સમૃદ્ધિ મળે એટલા માટે કાળી ચૌદશના યજ્ઞ 24 કલાકનો યજ્ઞ ચાલે છે. સવાર 7 થી બીજા દાડે 7:15 સુધી યજ્ઞ ચાલે. યજ્ઞમાં બ્રાહ્મણો દ્વારા યજ્ઞવિધિ કરવામાં આવે છે. કોઈ તંત્ર મંત્ર અહીંયા કરવામાં આવતું નથી. ફક્ત કંથરી હનુમાનને દરેકને રક્ષા પોટલી અને અહીંથી હનુમાનજી દ્વારા સિદ્ધ કરેલ
દોરો આપવામાં આવે છે, રક્ષા પોટલી આપવામાં આવે, તેનાથી એમનું 12 મહિના સુધી આયુષ્ય સુખ શાંતિ સમૃદ્ધિ ઘરમાં રહે અને સર્વનો લાભ અને યશ મળે તેવી ભગવાનને પ્રાર્થના. કાળી ચૌદશની રાત્રે અઘોરી અને શક્તિના ઉપાસકો સ્મશાનમાં જઈ વિધિ કરતા હોવાની પરંપરા પણ વર્ષોથી ચાલી આવે છે. બનાસકાંઠાના વાવ તાલુકાના માડકા ગામ પાસે આજે કાળી ચૌદશના દિવસે જ સર્જાયેલ ગોજારા અકસ્માતમાં એક જણનું કરુણ મોત નિપજ્યું છે. આજે માડકા પાસે ટ્રેક્ટર પલટી જતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ટ્રેક્ટર ચાલક ખેડૂત ટ્રેક્ટર નીચે આવી જતા તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું. આ બનાવની જાણ થતાં વાવ પોલીસે ઘટનાસ્થળે દોડી જઈ મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અર્થે વાવની સરકારી હોસ્પિટલમાં ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા આયોજિત ઈજ એજ્યુમીડિયા સર્વિસીસ અંતર્ગત આજે શ્રમજીવી પરિવારોને ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. સરકાર દ્વારા દિવાળીના તહેવાર પહેલા સહાય ચૂકવવામાં આવતા આજે ગરીબ અને શ્રમજીવી પરિવારોના ચહેરા ખુશીથી ખીલી ઉઠ્યા હતા. આજે ડીસાના લગભગ 3,500 જેટલા લોકોને 7,700ની કિંમતના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા ભાજપના ઉપપ્રમુખ મગનલાલ માળી, ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન માવજીભાઈ દેસાઈ, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ મહેશભાઈ દવે અને ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડના ડિરેક્ટર શશિકાંતભાઈ પંડ્યાએ ઉપસ્થિત રહી લાભાર્થીઓને ચેક અર્પણ કર્યા હતા. આ પ્રસંગે સહાય મેળવવા આવેલા લાભાર્થીઓએ ભાજપ સરકાર અને શશિકાંતભાઈ પંડ્યા પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી. આજરોજ ગુજરાત રાજ્ય મકાન બાંધકામ વેલફેર બોર્ડ દ્વારા જે તાલીમ વર્ગો ચાલુ રહ્યા છે, ડીસામાં ચાલી રહ્યા છે, બનાસકાંઠામાં અને સમસ્ત ગુજરાતમાં, તેના ભાગરૂપે ડીસામાં આજરોજ અમારા ભાજપના જિલ્લાના ઉપાધ્યક્ષ મગનભાઈ માળે, માવજીભાઈ દેસાઈ ચેરમેન એપીએમસીના અને પૂર્વ જિલ્લાના અધ્યક્ષ માવજીભાઈ મહેશભાઈ દવેની આગેવાનીમાં આજરોજ ચેકોનું વિતરણ કરવામાં આવ્યું. દરેકને અંદાજે 7,700 રૂપિયા પ્રમાણે અમે લોકો આજે શ્રમિકોને ચેકો આપ્યા છે અને શ્રમિકોની દિવાળી સુધરે એ માટે ગુજરાત સરકાર માન્ય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની આગેવાનીમાં, ચાલતું બોર્ડ અને નરેન્દ્રભાઈ મોદી સાહેબની આગેવાનીમાં ભારત દેશમાં સમગ્ર બોર્ડ ચાલી રહ્યું છે. તેના ભાગરૂપે ગુજરાત સરકારે આજે અમારા બોર્ડને જે સહયોગ આપ્યો અને બોર્ડે જે આ શ્રમિકોને સહયોગ આપ્યો અને દિવાળી સુધારી છે એ બદલ આ ચેકોનું વિતરણ કરવામાં આવ્યું અને અંદાજે લગભગ 3,500 જેવા લોકોને અમે ચેકોનું વિતરણ કરીશું કુલ મિલાઈને. અને દરેકના દિવાળીની રજાઓ હોવા છતાં અમારા બોર્ડના કર્મચારીઓ દ્વારા ચેકો લખી હેન્ડ ટુ હેન્ડ અને દરેકને શ્રમિકોને આપવામાં આવ્યા છે. સ્કિલ ડેવલપમેન્ટના ભાગરૂપે તાલીમ વર્ગો થયા એના ચેકો છે અને સેફ્ટી હેલ્થના ચેકો છે. એમ કરી અંદાજે અમે 7,700 રૂપિયા પ્રમાણે આજે ચાલુ છે, ગઈકાલથી ધનતેરસથી ચાલુ કર્યું છે અને આજ સાંજ સુધી તમામ લોકોને ચેકો આપી અને તમામ શ્રમિકોની દિવાળી સુધરે એ માટે ગુજરાત સરકાર પ્રયત્નશીલ છે. અમે લોકો ડીસાના આગેવાનો પણ પ્રયત્નશીલ છીએ અને શ્રમિકોને મા જગદંબા ખૂબ જ શક્તિ આપે એ જ અભ્યર્થના સાથે અસ્તુ ભારત માતા કી જય. બનાસકાંઠાના વાવ વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય, ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી તેમજ બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી આગામી શુક્રવારે નૂતન વર્ષ નિમિત્તે સવારે 8:30 થી 10:30 સુધી પાલનપુર સ્થિત બનાસ ડેરી ખાતે તેમજ શુક્રવારે સાંજે 5 વાગે બાબર ખાતેના ગોકુળ પાર્ટી પ્લોટમાં સ્નેહમિલન યોજી શુભેચ્છકો તેમજ કાર્યકરો સાથે દિવાળી તેમજ નૂતન વર્ષની શુભકામનાઓની આપ લે કરશે. આ સ્નેહમિલન સમારોહમાં ઉપસ્થિત રહેવા મંત્રી શંકરભાઈ ચૌધરી દ્વારા ખાસ અનુરોધ કરાયો છે. આગામી વિધાનસભા ચૂંટણીના પગલે રાજકીય ગરમાવો વધી રહ્યો છે ત્યારે થરાદ તાલુકાના મોટા મેસરા ગામે આવેલ રાજેશ્વર ધામ ખાતે થરાદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ગત મંગળવારે વિશાળ ખેડૂત સભાનું આયોજન કરાયું હતું. આ ખેડૂત સભામાં ભાગ લેવા માટે સંખ્યાબંધ ખેડૂતો પીરુડાથી બાઇક રેલી યોજી મોટા મેસરા ગામે પહોંચ્યા હતા. આ ખેડૂત સભામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સદગત ચીમનભાઈ પટેલના પુત્ર સિદ્ધાર્થભાઈ પટેલ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ઝાકીરભાઈ ચૌહાણ, ધાનેરાના ધારાસભ્ય જોઈતાભાઈ પટેલ, ડીડી રાજપૂત, પૂર્વ પાલિકા પ્રમુખ પથુભાઈ રાજપૂત, થરાદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ આંબાભાઈ સોલંકી, પૂર્વ ધારાસભ્ય માવજીભાઈ પટેલ, ગુલાબસિંહ રાજપૂત, પ્રધાનજી ઠાકોર, માંગીલાલ પટેલ, જ્ઞાનીબેન ઠાકોર, ભરતસિંહ નાનજીભાઈ ચૌહાણ સહિત કોંગ્રેસના અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સભામાં કોંગ્રેસ અગ્રણી સિદ્ધાર્થ પટેલે ભાજપ ઉપર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે નોટબંધી બાદ ખેડૂતોની હાલત ખરાબ થઈ ગઈ છે. તેમણે પૂર સહાયમાં સરકારે ખેડૂતોને અન્યાય કર્યો હોવાના આક્ષેપો પણ કર્યા હતા. આ સભામાં 200 જેટલા યુવાનો કોંગ્રેસમાં જોડાતા તેમણે ખેસ પહેરાવી આવકારવામાં આવ્યા હતા. આ સભામાં ખેડૂતો, યુવાનો તેમજ પક્ષના કાર્યકર મિત્રો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
બહુની રકમ નુકસાનના પ્રમાણમાં મળી છે, જેને કારણે પણ લોકોમાં ભારે મોટો આક્રોશ છે. ભારતીય જનતા પક્ષના 22 વર્ષના શાસનથી હવે ત્રસ્ત થયેલા ગુજરાતના ખેડૂતો અને સર્વ સમાજના લોકો હવે એક વાત સ્પષ્ટ થઈ છે કે લોકો પરિવર્તન ઈચ્છી રહ્યા છે અને આ વખતે ભારતીય જનતા પક્ષને જાકારો આપશે એવું વાતાવરણ સમગ્ર ગુજરાતમાં. હવે સમય છે એક વિરામનો, અને વિરામ બાદ જોઈશું. બાબરમાં દિવાળી ટાણે પણ અસામાજિક તત્વોને મોકળું મેદાન. ધનતેરસના દિવસે જ બાઇક ઉપર આવેલા બે અજાણ્યા શખ્સો મહિલાના ગળામાંથી સોનાના દોરાની ચીલઝડપ કરી નાસી છૂટતા નગરજનોમાં રોષ. દિવાળી વખતે થરાદના વડગામડા અને કોઠી ગામના ખેડૂતોની જમીન ધોવાણ સહાયની ચૂકવણી અટકાવી દેવાતા ખેડૂતોમાં આક્રોશ. બેંક ખાતાઓમાં સહાયની રકમ જમા કરાવવા રજૂઆત. ડીસા નગરપાલિકા હવે કચરામાંથી પણ કરશે કમાણી. જૂના ડીસા નજીકની ડમ્પિંગ સાઇટ ઉપર ઊભા કરાયેલ પ્લાન્ટમાં કચરામાંથી વર્મી કમ્પોસ્ટ ખાતરનું કરાશે ઉત્પાદન. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. સુખમય અહેસાસ જગાવે, ઘરને સુંદર ઘર બનાવે, સ્વપ્નાઓની સુવાસ અનેરી આનંદ ટાઇલ્સ ગેલેરી. હોલસેલ ભાવનો એકમાત્ર રિટેલ શોરૂમ એટલે આનંદ ટાઇલ્સ ગેલેરી, જેમાં આપને મળશે અદ્ભુત વેરાયટી. સફારી, સેરા, કજારિયા, જેગુઆર, એસ્ટ્રલ, ફિનોલેક્સ, આશીર્વાદ અને ફિટવેલ જેવી બ્રાન્ડેડ કંપનીની ટાઇલ્સો, સીપી ફિટિંગ્સ, સેનિટરી વેર અને પાઇપો તથા સિન્ટેક્સ અને ધરતી જેવી બ્રાન્ડેડ કંપનીની પાણીની ટાંકીઓ તેમજ કેએસબી કંપનીની પાણીની મોટરો મળશે. તો આજે જ અમારા શોરૂમની મુલાકાત લો. આનંદ ટાઇલ્સ ગેલેરી, મુરલી ટાયરની સામે, ડીસા પાલનપુર હાઈવે, ડીસા. સંપર્ક જિગ્નેશભાઈ સાધુ, રાજેશભાઈ બ્રહ્મભટ્ટ, પ્રશાંતભાઈ અગ્રવાલ. અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો. હાઈ સ્પીડ ગાડીઓ માટે, હાઈ સ્પીડ રોડ માટે, હાઈ સ્પીડ જિંદગી માટે બ્રિજસ્ટોન ટાયર. બ્રિજસ્ટોન ટાયર મોંઘું છે, પણ બીજી બધી કંપનીઓ કરતા સસ્તું છે. ના ના, એમ કહો કે લાંબા ગાળે ફ્રીમાં પડશે. તમારા કિંમતી સમય માટે, તમારી કિંમતી ગાડીઓ માટે, તમારા કુટુંબની અમૂલ્ય જિંદગી માટે બ્રિજસ્ટોન ટાયર. અશોક ઓટો ટાયર હોમ, રેડિયલ ટ્યુબલેસ ટાયરના સ્પેશિયાલિસ્ટ. લડવી નદી પાસે, ડીસા હાઈવે, પાલનપુર. ફોન નંબર 267474. અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો. વેલકમ ટુ સ્ટુડિયો 11 લેડીઝ બ્યુટી પાર્લર એન્ડ સ્પા, કે જેમાં તમને મળશે સુવિધાઓ જેવી કે ક્રિએટિવ હેર સ્ટાઇલિંગ, સ્કિન ટ્રીટમેન્ટ, ગુડનેસ ફેશિયલ્સ, મેનિક્યોર, પેડિક્યોર, બ્રાઇડલ મેકઅપ, સ્પા ટ્રીટમેન્ટ્સ, ફૂલ બોડી સ્પા, તનાવ માટે સ્ટ્રેસ થેરાપી, મસલ્સ પેઇન તથા હેડ મસાજ જેવી બોડી ટ્રીટમેન્ટ. દરેક ટ્રીટમેન્ટમાં ઇમ્પોર્ટેડ પ્રોડક્ટ્સનો ઉપયોગ તથા પ્રોફેશનલ સ્ટાફ દ્વારા સર્વિસ. એક મુલાકાત અવશ્ય લો. સ્થળ સ્ટુડિયો 11, બીજો માળ, માઇલસ્ટોન શોપિંગ સેન્ટર, જલારામ મંદિર સામે, રિજમેન્ટ રોડ, ડીસા. મોબાઈલ નંબર 97145420011. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, દિવાળીના તહેવારોમાં પણ ભાભરમાં સ્થાનિક પોલીસની નિષ્ક્રિયતાના પગલે ગુનાહિત ઘટનાઓ બની રહી છે. અગાઉ ભાભરમાં એક જ રાતમાં 6 મકાનના તાળા તોડી લાખોની મત્તાની ચોરી કરાઈ હતી. આ ઘટનાનો ભેદ ઉકેલવામાં ભાભર પોલીસ નિષ્ફળ રહી છે, ત્યારે ધનતેરસના દિવસે જ ભાભરમાં ચીલઝડપની વધુ એક ઘટના બનવા પામી છે. પ્રાપ્ત માહિતી મુજબ ભાભરની અંબિકા સોસાયટીમાં રહેતા ટીનાબેન હરેશભાઈ માળી પોતાના ઘર પાસે ઊભ્યા હતા, ત્યારે ઘરનું સરનામું પૂછવાના બહાને બાઇક ઉપર આવેલા બે શખ્સો આ મહિલાએ ગળામાં પહેરેલ સોનાના દોરાની ચીલઝડપ કરી ભાગી જતા આ મહિલાએ બૂમાબૂમ કરી હતી, જેથી સોસાયટીના લોકો એકઠા થઈ ગયા હતા. જોકે આ શખ્સો ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા. આ ઘટનાનો ભોગ બનેલ મહિલાએ કેમેરા સામે ભારે રોષ ઠાલવ્યો હતો. ભૈયાએ ઘરનો એડ્રેસ પૂછ્યો, મેં કીધું કે મને ખબર નહીં, એમ કીધા કીધા ગળા ચેન ખેંચીને દોડી ગઈ. કેટલા જણા હતા બાઇક લઈને જતા રહ્યા? કયા વિસ્તારમાં રહો? ને દોરો લઈને જતા રહ્યા છે. કઈ રીતે લઈ ગયા? એમાં એવું હતું કે બેઠા હતા ને લઈને જતા રહ્યા, શેમાં હતા? ડાયરેક્ટ ગળામાં ખેંચ કરી, ખેંચ કરીને લઈને જતા રહ્યા. બે જણા હતા, સ્પ્લેન્ડર પ્લસ હતું, લાલ કલરનું. બસ આટલી માહિતી. પાલનપુરના રામલીલા મેદાનમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે
સોમવારે પોલીસે ઓચિંતો છાપો મારી જુગારના સાહિત્ય સાથે 5 શખ્સોને ઝડપી લઈ રૂપિયા 10,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પાલનપુર રામલીલા મેદાનમાં જુગાર રમાતો હોવાની પૂર્વ પોલીસને સોમવારે બાતમી મળતા પોલીસે ઓચિંતો છાપો મારી જુગાર રમતા કાંતિભાઈ રમાભાઈ મકવાણા, અબ્દુલ જબ્બર, ઇબ્રાહીમભાઈ કુરેશી, મનુજી અમરાજી ઠાકોર, અંબારામભાઈ નાથાભાઈ મકવાણા તેમજ મોહમ્મદ હનીફ હુસેનભાઈ સિંધીને ઝડપી લઈ તેમની પાસેથી જુગારનું સાહિત્ય કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા જુગારીઓમાં ફફડાટ પ્રસરી ગયો હતો. થરાદ તાલુકાના વડગામડા અને કોઠી ગામના ખેડૂતોની જમીન ધોવાણ સહાયના નાણાં અટકાવવાના મામલે ખેડૂતોએ હોબાળો મચાવતા ભારે ગરમાવો સર્જાયો છે. વડગામડા અને કોઠી ગામના ખેડૂતોના જમીન ધોવાણના નાણાં અટકાવવામાં આવતા ખેડૂતો લાલઘૂમ થઈ ગયા છે. આ મામલે બંને ગામોના ખેડૂતોએ થરાદના તાલુકા વિકાસ અધિકારી સમક્ષ લેખિતમાં રજૂઆત કરી દિવાળી તેમજ પાકનું વાવેતર કરવાના સમયે નાણાંની જરૂર હોય અસરગ્રસ્ત ખેડૂતોના બેંક ખાતાઓમાં નાણાં નાખવા અરજ ગુજારી હતી. મારે કે અત્યારે આ પાક ધોવાણનું જે આવ્યું લિસ્ટ એમાં પૈસા ખાઈ અને દેશર ટીમ વાળો આવે અને ખોટો કરી છે, બધું ભ્રષ્ટાચાર કર્યો છે. એમાં હાલ 2,000 રૂપિયા ખાધા છે, 2,000 રૂપિયા ખાઈ અને ખરેખર તેનું ખેતર ધોવાણ હતું એને રૂપિયા અત્યારે 20-25 વત્તા અત્યારે 4,000 સુધી મળે છે અને દાડીમાં ઊભી છે એની અંદર કોઈ ધોવાણ નથી એને તે 1.5 લાખ રૂપિયા મળ્યા. આવું ખરેખર ભ્રષ્ટાચાર છે. તો મારો કેમ એવું છે કે એમને બધાને સરખો ન્યાય મળવો જોઈએ અને સાચું મળવું જોઈએ, બધાને સર્વે કરી અને બધાને સાચું ચાલવું જોઈએ ન્યાય. ભલે તમારે તો 5,000 મળે કે 25,000 સરકાર આપતું હોય પણ જે મળે તે સરખો અને સાચો ન્યાય મળવો જોઈએ. મારો કેટલા ગામમાં ન્યાય થયો? કેટલા ખેડૂતોનો અન્યાય થયો છે? ખેડૂતો લગભગ 50 ખેડૂતોનો અન્યાય થયો છે. આના માટે તમે કોને કોને રજૂઆત કરી? અમે રજૂઆત તાલુકામાં કરી, પછી પાલનપુર કરી છે, બે જગ્યાએ અમે રજૂઆત કરી. આ બંને ગામના ખેડૂતોના નાણાં અટકાવવાના મામલે થરાદના ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી ભીખાભાઈ પટેલે જણાવ્યું હતું કે ગામના સરપંચ દ્વારા રજૂઆત કરાઈ હતી કે ખેડૂતોને સહાયમાં ભારે અન્યાય થયો છે, જેને નુકસાન નથી થયું તેમના ખાતામાં પણ વધુ નાણાં આવ્યા છે, જ્યારે જેને ખરેખર નુકસાન થયું છે તેમને ઓછી સહાય મળી છે તેવા આક્ષેપો થતાં બેંક ખાતાઓમાં નાણાં નાખવાની કાર્યવાહી સ્થગિત કરાઈ છે. સાહેબ, અત્યારે વડગામડા અને કોઠી ગામના ખેડૂતોનો, બે ગામના ખેડૂતોનો જે પૈસા આવ્યા છે પાક ધોરણના, એના ખાતા બંધ કરાયા છે કે ટીડીઓ દ્વારા કરાવવામાં, શું કહેવા માગો છો? હવે એમાં એવું હતું કે રજૂઆત મળી હતી કે ભાઈ અમારા જે ગામની અંદર સર્વે થયું છે એ સર્વેની અંદર ભૂલ રહી ગઈ છે, ઓછા પૈસા ચૂકવાના છે, બરાબર. એટલે એમ કે તમારે આ ખાતા જે ખરા એ બધા સીઝને બંધ કરો એમ, બરાબર. એટલે તેની અંદર એ લોકોએ રજૂઆત કરી અને એમએલએ સાહેબ જોડે પણ એમને રજૂઆત કરી છે. એટલે ત્યાંથી ઉપરથી ડીડીઓ સાહેબે મને ફોન કર્યો કે વડગામડાની અંદર કોઈ પ્રોબ્લેમ છે તો એમ કે તમે હાલ પૂરતું જે પેમેન્ટ છે એ સ્ટોપ કરી દો. એટલે આપણે પેમેન્ટ સ્ટોપ કરીએ. પછી પેમેન્ટ સ્ટોપ કરવાની પાછળ એવું લખિત કોણે આપ્યું તમને? ગ્રામજનોની રજૂઆત હતી ને, ગ્રામજનો લેખિત રજૂઆત મને મળી હતી. સાહેબ, ખરેખર આ કોઈના પૈસા ખેડૂતના આવ્યા હોય ખાતામાં એ બંધ કરવાનો હક છે ખરે એવો કે ભાઈ એને મળ્યા ને અત્યારે પૈસાની જરૂર હોય? વાત સાચી છે પણ એની અંદર શું છે કે એમની રજૂઆત હતી કે ભાઈ અહીંયા જે સર્વે છે એની અંદર મુશ્કેલી છે, ભૂલ થઈ છે, બરાબર. એટલે હાલ પૂરતી તમારે સ્ટોપ કરો. ખેડૂતો એવું કહે છે કે અમારા જે પૈસા આવ્યા છે જે અમારા ખાતામાં અમે લેવા સ્વીકારીએ છીએ, તો પછી એવા ખેડૂતોનો ખાતા બંધ કરવાની પાછળનો હેતુ શું? ના, એવું નથી. એટલે એની અંદર શું છે કે આપણે જે રજૂઆત એમની જે આવી છે એ રજૂઆત જીએલડીસીનો આ પ્રશ્ન છે. જીએલડીસી વાળાને આપણે એને મોકલી આવ્યા કે ભાઈ આ જે છે એ આટલા લોકોની રજૂઆત આવી છે, ભાઈ એની અંદર સર્વેમાં ભૂલ થઈ છે અને ઓછું ચૂકવણું થયું છે. એમને મેં અત્યારે પણ ખાતરી હતી કે ભાઈ તમે જીએલડીસી પાલનપુર કચેરી કરી ઉલ્લેખનીય છે કે થરાદના બંને ગામોમાં સહાયના નાણાં ખેડૂતોના બેંક ખાતાઓમાં જમા કરાવવાના મામલે ઉહાપોહ સર્જાયો છે, ત્યારે જિલ્લા કલેક્ટર આ મામલે યોગ્ય કાર્યવાહી કરાવી અસરગ્રસ્ત ખેડૂતોને ન્યાય અપાવે તે ઇચ્છનીય છે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. ડીસા નગરપાલિકા હવે કચરામાંથી પણ કરશે કમાણી. જૂના ડીસા નજીકની ડમ્પિંગ સાઇટ ઉપર ઊભા કરાયેલ પ્લાન્ટમાં કચરામાંથી વર્મી કમ્પોસ્ટ ખાતરનું કરાશે ઉત્પાદન. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. શ્રી સુંધા રજૂ કરે છે શ્રી સુંધા ગોલ્ડ જ્વેલર્સ. લાવ્યા છે ગ્રાહકો માટે તદ્દન નવી અને લાભદાયી ગોલ્ડ માસિક બચત યોજના. આ સ્કીમમાં ગ્રાહક રૂપિયા 1,000 થી લઈને 1,000 ના ગુણાંકની રકમથી સ્કીમમાં જોડાઈ શકે છે.
જેમાં 11 માસના સરળ હપ્તા ભરીને મળશે 1 હપ્તાનો આકર્ષક બોનસ. રૂપિયા 1000 પ્રતિ માસ ચૂકવો, 11 માસ મેળવો, 12 માસના અંતે રૂપિયા 12000ના 916 હોલમાર્ક સોના તથા ચાંદીના દાગીના. શ્રી સુંધા ગોલ્ડ જ્વેલર્સ, સોના ચાંદીની હોલમાર્ક જ્વેલરીનું વિશાળ કલેક્શન, નગરપાલિકાની સામે, બગીચા રોડ, ડીસા. એજ્યુકા ધ એકેડમી ઓફ સિલેક્શન ડીસા. ધ એકેડમી ઓફ સિલેક્શન ડીસા વર્ગ 1-2-3 ની તમામ પરીક્ષાઓની તૈયારી કરાવતી ઉત્તર ગુજરાતની એકમાત્ર સંસ્થા. તમામ વિષયોનું નિષ્ણાત ફેકલ્ટી દ્વારા શ્રેષ્ઠ શિક્ષણ, ડેલી ટેસ્ટ તથા મેગા ટેસ્ટનું આયોજન, ઉત્તમ ગુણવત્તાયુક્ત સંપૂર્ણ મટીરિયલ, એસી ક્લાસરૂમ અને રીડિંગ રૂમની સુવિધા, 25 વર્ષના અનુભવી પ્રોફેસર તેજસ આઝાદ સરનું માર્ગદર્શન. બીજો માળ સંકલ્પ શોપિંગ સેન્ટર, સ્ટેટ બેંક ઉપર, ગાયત્રી મંદિર પાસે હાઈવે, ડીસા. મોબાઈલ નંબર 87588-178. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે, ડીસા. ફોન નંબર 228-772-222-201. મોબાઈલ નંબર 94-294-22-201. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, થરાદ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બુડનપુર નજીકથી વિદેશી દારૂ ભરેલી ટાટા સુમોને પોણા 2 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી છે. થરાદના પીઆઈ KS ચૌધરી સોમવારે રાત્રે બંદોબસ્તમાં હતા તે દરમિયાન GJ8F1093 નંબરની સુમોમાં પરપ્રાંતીય દારૂ ભરી રાજસ્થાનથી ગુજરાતમાં આવે છે તેવી બાતમી મળતા પોલીસે બુડનપુર હાઈવે ઉપર નાકાબંધી કરી ગાડીનો પીછો કરતા ગાડીનો ચાલક ગાડી મૂકી ફરાર થઈ ગયો હતો. બાદમાં આ ગાડીની તલાશી લેતા ગાડીમાંથી દારૂની 95,500ની કિંમતનો 955 બોટલ દારૂ મળી આવતા પોલીસે ગાડી સહિત પોણા 2 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે. વીજ પુરવઠા માટે સ્વનિર્ભર બની ગયેલી ડીસા નગરપાલિકા વધુ એક ક્રાંતિકારી કદમ ઉઠાવી સોલિડ વેસ્ટનો સુચારૂરૂપે નિકાલ કરી કચરામાંથી પણ આર્થિક ઉપાર્જન કરતી ગુજરાતની પ્રથમ નગરપાલિકા બની ગઈ છે. જે ચીજ નકામી હોય તેને આપણે વેસ્ટ એટલે કે કચરો કહીએ છીએ, પરંતુ ડીસા નગરપાલિકાએ કચરામાંથી પણ કમાણી કરવાનો રસ્તો શોધી કાઢ્યો છે. ડીસા નગરપાલિકા દ્વારા શહેરમાંથી એકત્રિત કરાતા ઘન કચરાનો ડીસા નજીક જૂના ડીસા ગામ પાસે આવેલા ગંગાનગર વોડામાં નિકાલ કરાય છે. પ્રતિદિન 40 ટન જેટલો કચરો અહીં ઠાલવવામાં આવતો હોવાથી અહીં કચરાના મોટા પહાડ બની ગયા છે. આ સ્થળે કચરાનો નિકાલ કરવાના મામલે વિવાદ પણ થતો હતો. જોકે હવે ડીસા નગરપાલિકાએ આ કચરાના નિકાલની સાથે આર્થિક ઉપાર્જનની વ્યવસ્થા ઊભી કરી દીધી છે. ડીસા નગરપાલિકા દ્વારા ઘન કચરાની ડમ્પિંગ સાઇટ ઉપર એક ખાનગી કંપનીના માધ્યમથી 55 લાખના ખર્ચે એક પ્લાન્ટ ઊભો કરાયો છે, જેની મદદથી ખાનગી કંપની અહીં આવતા કચરાનું વર્ગીકરણ કરી વર્મી કમ્પોસ્ટ ખાતરનું ઉત્પાદન કરશે અને તેના લીધે અહીં એકત્રિત થતા કચરાનો આસાનીથી નિકાલ થઈ જશે. સાથે સાથે ખાનગી કંપની પાલિકાને દર મહિને આર્થિક વળતર પણ ચૂકવશે. ડીસા નગરપાલિકા દ્વારા આજે ડમ્પ સાઇટ ઉપર 100% કચરાનો નિકાલ કરવા માટે પ્રોસેસિંગ પ્લાન્ટનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું. ગુજરાતભરની અંદર પહેલી નગરપાલિકા છે જે સૂકા કચરા, ભીના કચરાનો સાથે કચરો હોવા છતાં એનો નિકાલ કરી અને ભીના કચરામાંથી ખાતર બનાવશે અને સૂકા કચરામાંથી એનો રિસાયકલ કચરો મોકલશે. આવનારા સમયની અંદર ડીસા સિટી 100% ઝીરો વેસ્ટ મેનેજમેન્ટવાળી સિટી બને એ તરફનો અમારો પ્રયાસ છે અને જેની અંદર અમે સફળ થઈશું એવું અમને લાગી રહ્યું છે. ડીસા શહેરમાંથી આવતા કચરાના મોટા જથ્થાનો સુચારૂ રીતે નિકાલ કરવાના મામલે ડીસા નગરપાલિકા સમગ્ર ગુજરાતની પ્રથમ નગરપાલિકા બની ગઈ છે. ત્યારે આ ડમ્પિંગ સાઇટનું સંચાલન કરતા કોન્ટ્રાક્ટરે જણાવ્યું હતું કે અમે દરરોજ 40 ટન કચરાનું પ્રોસેસિંગ કરી
તેમાંથી પ્લાસ્ટિક અને 5 mm ઝીણી રેતીને અલગ પાડી વર્મી કમ્પોસ્ટ ખાતર તૈયાર કરીએ છીએ. જય અંબે ઇન્ફ્રાકોમનો આ સંયુક્ત પ્રોજેક્ટ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ડીસા નગરપાલિકા તરફથી અહીંયા આજે આજરોજ લોકાર્પણની વિધિ કરવામાં આવી રહી છે. તેમાં ઉપસ્થિત પ્રમુખ સાહેબનો ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ અમારે નગરપાલિકાના તમામ સભ્યો વગેરે અહીંયા ઉપસ્થિત રહી અને આ પ્રોજેક્ટને ખુલ્લો જાહેર કર્યો છે. આ પ્રોજેક્ટ દ્વારા અહીંયા રોજે રોજનો ડીસા નગરપાલિકાનો જે કચરો આવી રહ્યો છે તે ડમ્પ સાઇડ ઉપર એકઠો ન થતા એનો રોજે રોજ નિકાલ થઈ જશે. ત્યારબાદ તેમાંથી ખાતર અને એક્સ્ટ્રા પોલિથીનનો પણ નિકાલ થશે. ડીસા નગરપાલિકા એક પછી એક નવા સોપાનો સર કરી રહી છે અને ગુજરાતની અન્ય નગરપાલિકાઓની તુલનામાં નવા નવા કીર્તિમાન પણ રચી રહી છે. ત્યારે પાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલો આ પ્લાન્ટ પણ શહેરમાં કચરાના નિકાલ માટે આગામી સમયમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. છેલ્લે એક નજર આજના સોના ચાંદી બજાર ભાવ પર. સોના ચાંદી બજારમાં આજે બંને ધાતુઓના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. આજે એક તોલા સોનાનો ભાવ 150 રૂપિયા ઘટીને 30,550 રૂપિયા રહ્યો હતો, જ્યારે એક કિલો ચાંદીનો ભાવ 300 રૂપિયા ઘટીને 40,350 રૂપિયા રહ્યો હતો. રૂપાનો ભાવ પણ આજે 300 રૂપિયા ઘટીને 40,150 રૂપિયા રહ્યો હતો. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. બનાસકાંઠામાં મોડે મોડે દિવાળીની ગરાકી ખુલતા વેપારીઓને હાશકારો. જોકે શહેરી વિસ્તારોમાં ટ્રાફિક જામની સમસ્યા પેચીતી બનતા વાહન ચાલકો તેમજ રાહદારીઓ પરેશાન. બાબરમાં દિવાળી ટાણે પણ અસામાજિક તત્વોને મોકળું મેદાન. ધનતેરસના દિવસે જ બાઇક ઉપર આવેલા બે અજાણ્યા શખ્સો મહિલાના ગળામાંથી સોનાના દોરાની ચીલઝડપ કરી નાસી છૂટતા નગરજનોમાં રોષ. દિવાળી વખતે થરાદના વડગામડા અને કોઠી ગામના ખેડૂતોની જમીન ધોવાણ સહાયની ચૂકવણી અટકાવી દેવાતા ખેડૂતોમાં આક્રોશ. બેંક ખાતાઓમાં સહાયની રકમ જમા કરાવવા રજૂઆત. ડીસા નગરપાલિકા હવે કચરામાંથી પણ કરશે કમાણી. જૂના ડીસા નજીકની ડમ્પિંગ સાઇટ ઉપર ઊભા કરાયેલ પ્લાન્ટમાં કચરામાંથી વર્મી કમ્પોસ્ટ ખાતરનું કરાશે ઉત્પાદન. તો આ હતા અત્યાર સુધીના BK ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.